હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે છે એવો જ ક્રીમી અને થિક સ્ટ્રોબેરી મિલ્કશેક જે પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે માર્કેટમાં ફ્રેશ સ્ટ્રોબેરી આરામથી મળી જાય છે ત્યારે તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો ગરમીઓમાં આ મિલ્કશેક પીવામાં ખૂબ જ મજા આવે છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક મોટો મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે અડધો કપ ઝીણી સમારેલી સ્ટ્રોબેરી ઉમેરી દઈશું ગ્રામમાં આ સાહીઠ ગ્રામ જેટલી સ્ટ્રોબેરી છે અને સ્ટ્રોબેરી બરાબર ધોયા પછી મેં ઝીણી સમારી લીધી હતી હવે એની અંદર આપણે અડધો કપ એટલે કે સો એમ જેટલું દૂધ ઉમેરીશું જેટલી મેં સ્ટ્રોબેરી લીધી છે એટલું જ મેં દૂધ લીધું છે હવે આપણે એની અંદર બે મોટી ચમચી એટલે કે બે ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું કારણ કે આપણે આઈસ્ક્રીમ પણ ઉમેરવાના છે તો એક સ્કૂપ જેટલો આપણે એમાં સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ઉમેરી દઈએ જો તમારી પાસે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ના હોય તો તમે ફક્ત વેનીલા આઇસક્રીમ પણ ઉમેરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર બ્લેન્ડ કરી લઈએ તો અહીંયા બધી જ વસ્તુને મેં પીસી લીધી છે હવે મેં અહીંયા એક મોટો કાચનો ગ્લાસ લઈ લીધો છે અને એક પાઇપિંગ બેગની અંદર મેં થોડોક સ્ટ્રોબેરી ક્રસ ગરણીથી ગાળીને ભરી લીધો છે તો ગ્લાસની અંદર આપણે આ રીતે અનિવનલી અને પોર કરી લઈશું જેથી ગ્લાસમાં એકદમ સરસ અને ડિઝાઇન બની જાય સ્ટ્રોબેરી ક્રશની રેસીપીની લિંક હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને આ જે સ્ટેપ છે એ ટોટલી ઓપ્શનલ છે તમે એમને પણ મિલ્કશેક સર્વ કરી શકો છો તો હવે આપણે એની અંદર આપણો સ્ટ્રોબેરી મિલ્કશેક સર્વ કરી દીધો છે અને ઉપરથી આપણે એક સ્કૂપ જેટલો વેનિલા આઈસ્ક્રીમ અને એક સ્કૂપ જેટલો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ મૂકી દઈશું હવે આપણે એને ફ્રેશ સ્ટ્રોબેરી સિરપથી ગાર્નિશ કરી લઈશું અને થોડાક આપણે ફ્રેશ સ્ટ્રોબેરીના પીસીસથી એને ગાર્નિશ કરી લઈએ જેથી દેખાવમાં પણ સારું લાગે અને એક સ્ટ્રોબેરીને વચ્ચેથી કાપીને ગ્લાસ ઉપર મેં ડેકોરેટ કરી છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ સ્ટ્રોબેરી મિલ્કશેકને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો એ પીવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી લાગે છે તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાઇકનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો